આમોદ તાલુકાના મંજુલા ગામની સીમમાંથી મુદ્દામાલ સહિત કુલ અંદાજીત 44 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક આમોદ પોલીસે ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જંબુસર ડિવિઝન વિસ્તારમાં હાલ જંબુસર તાલુકાના કાવી ગામ અને વાગરા તાલુકાના ચાંચવેલ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તે સંદર્ભે જંબુસરના નાયબ અધિક્ષકની સૂચના મુજબ પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરવાનો હુકમ કર્યો હોય તે સંદર્ભે પોલીસે નાકાબંધી દરમિયાન બાતમી મળેલ કે અનાનસ ભરેલ ટ્રકમાં અંદરના ભાગે વિદેશી દારૂ છુપાવેલો હોય જે બાતમીના આધારે આમોદ પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા સ્થળ પરથી RJ09GA1857 નંબરની ટ્રક મળી આવેલ હતી, જેમાં રોયલ સ્ટેગની અંદાજીત પેટી નંગ 300 તેમજ વિસ્કીની પેટી નંગ અંદાજીત 150 મળી। 450 નંગ પેટી જેની અંદાજીત રકમ 27 લાખ તેમજ મારુતિ અલ્ટો કાર નંબર GJ16BN0590 જેની કિંમત અંદાજીત 2 લાખ તથા રાજસ્થાન પાર્સિંગની મળી આવેલ ટ્રકની કિંમત અંદાજીત 15 લાખ કુલ મળી 44 લાખનો મુદ્દામાલ કબજે કરી આમોદ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે આટલી મોટી માત્રામાં આમોદ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડતા પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। આથી બાતમી વાળી જગ્યાએ જે તપાસ કરતા રાજસ્થાન પાસિંગની બસ ટ્રેલર મળી આવેલ હોય તેની અંદર તપાસ કરતા અનાનસના અંદરના ભાગે રોયલ સ્ટેજની કુલ પેટી નંગ 300 તેમજ બ્લુ મિસ્ટ વિસ્કી નંગ 150 પેટી મળી આવેલ હોય। કુલ 450 પેટી રિકવર કરવામાં આવેલ છે અને 450 પેટીનો કુલ 27 લાખ રૂપિયાનો કિંમત થતી હોય તેમજ ગુનો કરવા માટે ઉપયોગમાં જે ટેલર કિંમત રૂપિયા 15 લાખ તેમજ અત્રે માલ લેવા માટે આવેલ અલ્ટોકા કિંમત રૂપિયા 2 લાખ ગણી કુલ 44 લાખનો મત્તા માલ કબજે કરવામાં આવેલ છે। આ અંગેની આગળની વધુ તપાસ ચાલુ છે।